सूरत महानगरपालिका द्वारा ट्रांसपोर्टेशन अने बीआरटीएस अने सिटी बस दौड़ापामां आवी रही छे, परंतु विद्यार्थीओने बस ओछी मळती होवानी राव घणा समयथी उठे छे। विद्यार्थी संगठन द्वारा आजरोज विरोध प्रदर्शित करायो, बसनी संख्याने वधारेने લઈને દેખાવો પણ કરાયો। જો બસની સંખ્યા હવે નહીં વધે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। સુરતના વરાછાથી યુનિવર્સિટી માટે રોજના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને આ યાત્રા માટે તેઓ બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે। સવારે સાંજે આવતી જતી બીઆરટીએસમાં પણ ભારે સમસ્યાનો સામનો તેઓ કરતા હોય છે, જેને કારણે એના નિવારણ અર્થે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા બસ વધારવા તંત્ર રજૂઆત કરાઈ હતી, પરંતુ તેમ ન થતા તેમણે આજે ઉગ્ર આંદોલન કર્યું। સુરતના મોટા વરાછા, સરથાણા, યોગી ચોક સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય અને બસ સરથાણાથી પરત પાટેકરા રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે। હવે આ જે બસો છે તેની સંખ્યા ઓછી છે અને વિદ્યાર્થીઓ વધારે છે। ઘણીવાર તો વિદ્યાર્થીઓને બસની અંદર ઉભા રહેવાની જગ્યા પણ નથી મળતી, બસની અંદર ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। ઘણીવાર બસની અંદર વિદ્યાર્થીઓની મુસાફરી સામે ઓછી બસ અને કનેક્ટિવિટી હોવાથી વિદ્યાર્થીઓ પણ એકબીજા સાથે આ બસની અંદર મુસાફરી કરવા માટે ચડી જાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધે છે કે બસ તો દરવાજો પણ નથી બંધ થઈ શકતો। દરવાજા પર લટકીને વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે, તો હવે તેમને ધક્કા મુક્કીમાં મુસાફરી કરવા પણ મજબૂરીનો સામનો કરવો પડતો હોય, જેને કારણે ઘણીવાર દીકરીઓની પણ છેડતી થયાની રાવો ઉઠી છે। છેલ્લા ઘણા સમયથી બીઆરટીએસની નાની મોટી સમસ્યા લઈને પરેશાન થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વહેલી સવારે જ ઉગ્ર આંદોલન છેડી દેવાયું। વિદ્યાર્થીઓએ પરત પાટે તરફ સુધી તમામ બીઆરટીએસ બસને બંધ કરી અટકાવી દીધી અને ઉગ્ર સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો। નમસ્તે, મનોજ જૈન, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની કમ્પ્લેન આવતી હતી કે બીઆરટીએસમાં જગ્યા નથી હોતી એ લોકોના માટે બેસવા માટે, અને જે સરથાણા બાજુથી જે રૂટ છે એમાં ઘણી બધી તકલીફો થાય છે, બહેનોને બેસવા માટે તકલીફ થાય છે બસમાં, અને એટલું એમાં સંખ્યા હોય છે બસમાં કે ઊભા પણ નહીં રહી શકે, સાંસ પણ નહીં લઈ શકે એવી સ્થિતિ છે બીઆરટીએસની। અને બીઆરટીએસની જે સંખ્યા છે સરથાણા બાજુનો જે રૂટ છે આખો, એમાં રૂટ નંબર 9 કહીએ કે 12 કહીએ, 15 કહીએ, 15C 402, ઘણા બધા એવા રૂટ છે કે જ્યાં બહુ તકલીફ પડે છે। 16-17 દિવસ પહેલાં એસએમસીમાં આવેદન પણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થી પરિષદ દ્વારા, મેયરશ્રીને પણ આપ્યું હતું, મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ આપ્યું હતું, અને બધી જે પણ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને એ આખું લેખ આપણે આવેદનમાં લખીને આપ્યું હતું, 2 પેજનું આવેદન આપ્યું હતું, અને તો પણ કોઈ પણ એમાં સોલ્યુશન આવ્યું નહીં હતું। એટલે આજે સવારે 6:30 વાગે 800થી વધારે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ કોલેજ નહીં જતા અમેઝિયા નેચર પાર્કની સામે જે પૂણા પાટિયા 4 રસ્તા છે ત્યાં આંદોલન કર્યું, બહુ મોટી સંખ્યામાં આંદોલન કર્યું, અને આંદોલનના ભાગ સ્વરૂપે મેયરશ્રી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું, એબીવીપીને આશ્વાસન આપ્યું કે 10 સપ્ટેમ્બર સુધી 15થી વધારે બસો આ રૂટમાં નવી દોડાવવામાં આવશે અને એના પછી પણ વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે, અને એ રીતે વિદ્યાર્થીઓની અને એબીવીપીને જે માંગ હતી એની સફળતા થઈ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।